साथ हूं मनीषा। विगतवार समाचार में बात करिए, भरत सिंह सोलंकी ने लाई समाचार छे। भरत सिंह सोलंकी ना राजीनामा नो पत्र वायरल थवाना मामले समाचार छे। चूंटणी पंचना आदेश थी पोलीस फरियाद पण नोंधाई छे। कांग्रेसी खोटी यादी जाहिर थवा मुद्दे पण फरियाद करवामां आवी छे। कांग्रेसे आपी अल्पेश ठाकुर ने टिकट। सोशियल मीडिया नो खोटो उपयोग करवा मुद्दे फरियाद करवामां आवी छे। भरत सिंह सोलंकी ना राजीनामा नो पत्र जे वायरल थयो हतो ते मामले चूंटणी पंचना आदेश थी हवे पोलीस फरियाद नोंधाय होवाना समाचार मळी रह्या छे। भरत सिंह सोलंकी ना राजीनामा नो पत्र थोड़ा समय पहला वायरल थयो हतो, जे एक वायरल खोटो पत्र हतो अने चूंटणी पंचना कहेवाथी हवे पोलीस फरियाद पण नोंधाय छे। कांग्रेसे खोटी यादी जाहिर थवा मुद्दे पण फरियाद करवामां आवे छे। વધુ માહિતી સાથે સંવાદદાતા મેહુલ દેસાઈ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મેહુલ, જે રીતે ભરતસિંહ સોલંકીના રાજીનામાનો પત્ર વાયરલ થયો હતો, આ સાથે જ કોંગ્રેસની એક ખોટી યાદી પણ જાહેર થઈ ગઈ હતી। આ મામલે હવે પોલીસ ફરિયાદ નોંધાય છે, વધારે વિગત આપશો? જી બિલકુલ મનીષા, ખાસ કરીને વાત કરવામાં આવે તો થોડા દિવસો અગાઉ જ સોશિયલ મીડિયાની અંદર ભરતસિંહ સોલંકીના જે રાજીનામાના જે પત્ર છે પત્ર વહેતો કરવામાં આવ્યો હતો, સાથે જ તેની પહેલા કોંગ્રેસના જે ઉમેદવારોની યાદી છે યાદી પણ ખોટી રીતે વહેતી કરવામાં આવી હતી, કે જેની અંદર જે ભરતસિંહ સોલંકીની સહી સહિતના જે કોંગ્રેસના લેટર પેડનો જે મુદ્દો હતો તે ખોટો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। તેને લઈને હવે ચૂંટણી પંચના જે આદેશ છે આજેથી ફરિયાદ કરવામાં આવી છે। અમદાવાદની અંદર એફઆઈઆર નોંધવામાં આવી છે અને સમગ્ર મામલે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે કે ખરેખર કોના દ્વારા આ જે છે રાજીનામું અને ખોટી ઉમેદવારોની યાદી કોના દ્વારા વાયરલ કરવામાં આવી, જે અમદાવાદમાં જે આ ફરિયાદ નોંધાઈ છે અને તેને લઈને હવે વધુ તપાસ હાથ ધરવામાં આવશે। બિલકુલ મેહુલ, આપનો આભાર, માહિતી